नमस्कार, स्वागत है आपनु। आपनु गुजरात में हूँ समीर। सौथी पहला नजर करीशु टॉप 25 न्यूज पर। भारे ताराजी सर्जी छे, अनेक मार्गो धोवाई गया छे। तो चेक डेम तूटवाने कारणे जमीनोनु पुष्कळ धोवाण थयुं छे। खेतर बेटमां फेरवाई जता ऊभा पाकनो सोथ वळी गयो छे। भारे वरसादमां लખપતનો હાઈવે, વાયોર નલિયા હાઈવે, બરંદાથી નારાયણ સરોવરને જોડતો હાઈવે ધોવાઈ ગયો છે। તો મોટી ચારોપડી પાસે પુલ નજીક 20 ગામોને જોડતો હાઈવે ધોવાઈ જતા સંપર્ક કપાયો છે। માળિયાથી કચ્છ જવાના હાઈવે પર પણ વરસાદી કહેર છે। પૂરના પાણી ખેતરોમાં પરિવર્તા ખેતરોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા। તો મોરબીથી કચ્છ જવાના રસ્તે પણ બંને તરફ ગડાડૂબ પાણી ભરાયા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદી પાણી મકાનોમાં પણ ઘૂસી ગયા છે। કચ્છમાં સતત પડી રહેલા વરસાદને કારણે ભુજ તાલુકાના ખેડૂતોનો પાક પાણીમાં ડૂબ્યો છે। ભુજના સુખપર, મિરજાપર, માનકુવા સહિતના વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। રાપર તાલુકામાં પણ ધોધમાર વરસાદથી ભારે તબાહી થઈ છે। ખેંગારપર સહિતના ગામોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ છે। કચ્છમાં પડેલા વરસાદથી એશિયાનું સૌથી મોટું ગ્રાસલેન્ડ પાણીમાણી થઈ ગયું છે। બન્નીનું ગ્રાસલેન્ડ વિશાળ જળાશયમાં પરિવર્તિત થઈ ગયું છે। તો ભુજનું હમીરસર તળાવ ભરાઈ જતા સુરક્ષાના ભાગરૂપે બોટ મુકાઈ છે। ખેડોઈ ગામના ડેમની વચ્ચે ફસાયેલી 5 ગાયોને જીવના જોખમે રેસ્ક્યુ કરીને બચાવી લેવાય। કચ્છમાં ગત વર્ષે સિઝનનો 81% રેકોર્ડ તોડી ચાલુ સિઝનમાં 211% વરસાદ વરસી ગયો છે। દ્વારકામાં ધોધમાર વરસાદથી જળપ્રલય જેવી સ્થિતિ છે। સતત વરસી રહેલા વરસાદે ખંભાળિયા, જામરાવલ સહિત વિસ્તારોમાં લોકોનું જનજીવન કોરંભી દીધું છે। વર્તુ બે ડેમના દરવાજા ખોલવામાં આવતા ધસમસતા પૂરના પાણી જામરાવલના બસ સ્ટેન્ડ સુધી ધસી આવ્યા હતા। આસપાસનો વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તો ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વર્તુ બે ડેમના પાણી ફરી વળતા જામરાવલના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। ચંદ્રાવાડા ગામને જોડતા માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવા છતાં લોકો જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે। તો જામરાવલ ભાટિયાને જોડતા માર્ગ પર પણ પાણી હોવાથી અવરજવર બંધ કરાઈ છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી થઈ રહી છે। દ્વારકાના ગાગા ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ બાદ ખેતરોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરો ધોવાઈ જતા અને સતત પાણી ભરાયેલા રહેતા મગફળી, કપાસ સહિતનો તમામ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। સર્વે કરી પાક નુકસાનીનું વળતર ચૂકવવા ગ્રામજનો માગ કરી રહ્યા છે। આ તરફ ખંભાળિયામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। અનરાધાર વરસાદે જૂનાગઢના ઘેડ પંથકને પાણી પાણી કરી દીધો છે। માળિયા, માણાવદર સહિતના વિસ્તારમાં સ્થળ ત્યાં જળ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માણાવદરના સરાડિયા ખાતે કેડસામાં પાણી ભરાઈ ગયા હતા। સરાડિયા ખાતે ચાણક્ય સ્કૂલમાં પાણી ભરાયા હતા, જેથી લોકો ફસાઈ ગયા। SDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી ધાબા પર ફસાયેલા 10 લોકોને બચાવ્યા। કેશોદનો ખેડ પંથક જળબંબાકાર થયો છે। પૂરગ્રસ્ત ખેડ પંથકના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ઓજત, ઉબેણ, સાંભલી નદી ખેડ પંથકની વેરી બનતા ખેતરોના પાણી તૂટી ગયા છે અને જમીનનું ખૂબ જ ધોવાણ થયું છે। ખેડ પંથકમાં હાલ સમુદ્ર જેવા દ્રશ્યો છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। પ્રશાસન ખેડ પંથકનો સર્વે કરી રહ્યું છે। જૂનાગઢ અને આસપાસના પંથકમાં ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયો છલકાયા છે। ભેંસાણનો સૌથી મોટો ઉબેણ ડેમ 9 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે। ડેમમાં પાણીની ભારે આવક થતાં સુખપુર, ભાટ ગામ સહિતના ગામોને એલર્ટ કરાયા છે। તો આ તરફ જૂનાગઢ પોરબંદર હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। સરાડિયા ગામ પાસે પાણી ભરાતા હાઈવે બંધ કરાયો છે। પોરબંદરનો ખેડ પંથક જળબંબાકાર છે। ભાદર, ઓજત અને ભૂખી ડેમના પાણી ફરી વળતા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। ઘેડના પસવારી, સેગરસ, કાસાબંડ, છત્રાવા, ભોગસર, બેરોદર, વેતરાડા, મૈયારી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો ગોસા નજીક સોમનાથ હાઈવે પર ભાદર ડેમના પાણી ફરી વળતા ગોઠણડૂબ પાણી ભરાયા છે, જે કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના અન્ય ગામોની જેમ ગરેજ ગામમાં પણ પાણીનો જમાવડો થયો છે। ભાદર અને ભૂખી સહિતના ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા છે। ગરેજ ગામમાં ચારેકોર પાણી જ પાણી છે, તો ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। કેડથી ઉપર સુધીના પાણીમાં ચાલીને જવા સ્થાનિકો મજબૂર બન્યા છે।
ભારે વરસાદને કારણે મોરબી પંથક પાણી પાણી થયો. મોરબીમાં વરસાદે વિરામ લેતા ભયાનક તસવીરો સામે આવી છે. માળિયામાં ચારેકોર પાણી જ પાણી છે. રહેણાંક વિસ્તારોમાં મકાનો પાણીમાં ગરકાવ છે તો ખેતરોમાં જમીનનું મોટા પાયે ધોવાણ થતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. મોરબીમાં પાણીમાં ફસાયેલા 30 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચીખલી ગામ નજીક ખેતરમાં ફસાયેલા 30 લોકોનું એનડીઆરએફની ટીમે બોટથી રેસ્ક્યુ કર્યું અને તમામને બચાવી લીધા. મચુબે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતો ખેતરમાં જ ફસાઈ ગયા હતા. આ તરફ ખેતી પર નભતું માળિયાનું વીરવિદરકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેતરોમાં પાકને ખૂબ જ નુકસાન થયું છે. રાજકોટના ઉપલેટામાં વરસાદ અને ભાદર ડેમના પાણીએ લોકો માટે આફત સર્જી છે. ભાદર અને મોજ ડેમ છલકાતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. ઇસરા ગામમાં નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ભારે હાલાકી છે. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે તો લાઠ અને ભીમોરા ગામ સંપર્ક વિહોણા બનતા એનડીઆરએફની ટીમ બોટ લઈને પહોંચી અને ફસાયેલા 20 વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. ઉપલેટાના મોજ ડેમમાંથી સતત પાણી છોડાતા મોજ નદી બે કાંઠે વહી રહી છે. ગઢાડા ગામ પાસેને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ખાખીજાડિયા, મોજીરા, સેવંતરા અને ઉપલેટા તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ તરફ ઉપલેટાની ભાદર નદીના પાણી ખેડૂતો માટે આફત તાણી લાગ્યા. ભાદર 1 અને 2 ડેમ ઓવરફ્લો થતા નદીઓમાં છોડાયેલા પાણી કાંઠા તોડીને ખેતરોમાં ઘૂસી ગયા, જેથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. જેતપુરમાં ભાદર 1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 38 દરવાજાઓ ખોલાયા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. ખીરસરા રોડ વિસ્તાર અને સામે કાંઠે વિસ્તારમાં રહેતા 40 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. બનાસકાંઠામાં ભારે વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દિયોદરમાં 12 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. પોલીસ મથક પણ પાણીમાં ગરકાવ છે તો ડીસામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી વચ્ચે સ્મશાન યાત્રા નીકળી. જિલ્લામાં ભારે વરસાદને પગલે દાંતીવાડા અને સીપુ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતની ખાડી ફરી ઓવરફ્લો થતા આસપાસના લોકોની હાલત કફોડી બની છે. પર્વતપાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 10 દિવસમાં આ વિસ્તારમાં 3 વખત આફતના પાણી આવી ચડ્યા છે. મોટાભાગની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ ઘરની બહાર નીકળી શકે એવી સ્થિતિ નથી. કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના વણાકબોરી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 10 વધુ ગામોને એલર્ટ કરાયા છે. તો મહીસાગર નદી ઉપર આવેલ ગળતેશ્વર અને વડોદરા ગ્રામ્યના સાવલીને જોડતો બ્રિજ સલામતીને કારણેસર બંધ કરી દેવાયો છે. મહેસાણામાં 1 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું. શહેરના અનેક વિસ્તારોમાં હજુ સુધી પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. શહેરના તળાવ બાજુના વિસ્તાર ધોબીઘાટમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ છે, જેને કારણે સ્થાનિક લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડી તેમને ભોજન અને જરૂરી વસ્તુઓ પહોંચાડાઈ રહી છે. મહેસાણામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમની સપાટી 611.26 ફૂટે પહોંચી છે. ધોધમાર વરસાદ પડતા મોઢેરાના સૂર્યમંદિરના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. સૂર્યકુંડમાં ઝરણાની માફક વરસાદી પાણી પડી રહ્યું છે. વરસાદને લઈને સૂર્યકુંડમાં નવા નીરની આવક થઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રાજ્યમાં મોટાભાગની કેનાલ અને ડેમ છલકાઈ ગયા છે. પાટણ જિલ્લામાં સુજલામ સુથલામ અને અન્ય કેનાલો તેમજ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે, જેમાંથી પાણી છોડાતા પાટણના સરસ્વતી જળાશય યોજનામાં 600 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે વર્ષ 2017 બાદ આજે ફરી સરસ્વતી જળાશય યોજનામાં બનાવાયેલ ડેમની સુંદરતા વધી ગઈ છે. અમદાવાદના હાથીજણ અને વિવેકાનંદ નગરને જોડતા બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. વિવેકાનંદ નગરમાંથી પસાર થતી ખારી નદીમાં પાણી છોડવામાં આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે, જેથી બ્રિજ બંધ કરી દેવાયો છે. ગામમાં જવા માટે સ્થાનિકોએ 5 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત છે. જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળ્યો. 27.5 ફૂટની ઊંડાઈ ધરાવતો ડેમ ભારે વરસાદ બાદ ઓવરફ્લો થયો છે.
ડેમમાં 1200 લાખ લીટર પાણીનો સમાવેશ થાય છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં સહેલાણીઓ પણ ડેમનો નજારો માણવા પહોંચી ગયા હતા.